દહેગામ તાલુકામાં આવેલા સોલંકીપુરામાં 5 મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક આવેલા સોલંકીપુરા પાસે ખેતરમાં બનાવેલા મકાનમાં કિશનભાઈ ડુડિયાની પત્ની નામે મનહરબાએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ પરિણીત મહિલાએ 5 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા અને પતિને અગાઉ કોઈ બાબતે સાસરિયા સાથે તકરાર થઈ હતી અને 1 માસ પહેલાં જ પતિ કંઈ કામ કરતો નહીં હોવાથી રિસાઈને પિયર જતા રહ્યા હતા અને મારો પતિ જ્યારે નોકરી કરશે તો હું ઘરે આવીશ એવી જીદ પકડી હતી. ત્યારે પતિએ નોકરી શરૂ કરતા તે પરત સાસરી આવી હતી અને ગઈ રાત્રે કિશન પોતાની પત્નીને મૂકીને મિત્રો સાથે પિક્ચર જોવા ગયો હતો. ત્યારે રાત્રિના સમયે ઘરે આવીને પત્નીના રૂમનો દરવાજો ખખડાવ્યો અને પત્નીએ આ દરવાજો ન ખોલતા પતિ બહાર સૂઈ ગયો હતો. બાદમાં સવારે કે નોકરી જતો રહ્યો હતો, પરંતુ પરિણીત મહિલા સવારમાં ન ઉઠતા તેનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તેમ છતાં દરવાજો ન ખોલતા પરિવારજનોને લાગ્યું કે દારમાં કંઈક કારું છે. ત્યારે પરિવારજનોએ દિવાલમાં બાકોડું પાડીને જોતા મનહરમાં ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મરી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવીને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે મોકલી આપી છે. પરંતુ આ મનહરબાએ આપઘાત કેમ કર્યો તે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.